जैन विद्यार्थी मित्रों, आज आप धोरण 8 में गणित विषय में चैप्टर नंबर 6 वर्ग ने वर्गमूल तेमा आपणे अगाउ थियरी ना जे वीडियो जोया था तेमा क्रमिक प्राकृतिक संख्याओं सरवाळा सुधी आपणे जोईतुं। आज आपणे शुरुआत करवानी छे के बे क्रमिक एकी अथवा बेकी संख्याओं गुणाकार केवी रीतना थाय छे। तो तमे अगाउना धोरण में कदाच आ सूत्र छे तमे शीखीने आव्या हशो के जो ए माइनस वन छे तेनो गुणाकार जो ए प्लस वन साथे करवामां आवे અને આનું સાદરૂપ આપતા જે જવાબ જે છેલ્લે મળે એ કેટલો મળે છે, એ સ્ક્વેર માઇનસ વન મળે છે, બરાબર। આનું સાદરૂપ આપણે જે આ જવાબ છે કઈ રીતના આવે છે એ પહેલાં તો આપણે સાબિત કરી દઈએ, બરાબર। તો જુઓ કઈ રીતના સાબિત કરવાનું, તો જુઓ પહેલા કૌંસનું પહેલું પદનો જે ગુણાકાર છે એ કોની સાથે કરવાનો, તો કે બીજું આખું જે કૌંસ છે એની સાથે કરવાનો, બરાબર। પહેલા કૌંસનું પહેલું પદ એનો ગુણાકાર બીજા કૌંસ સાથે કરવાનો, એટલે કે જુઓ એ પછી એનો ગુણાકારની વચ્ચે કઈ નિશાની આવે, શાની હોય ગુણાકારની હોય, એટલે કે એ કૌંસમાં એ પ્લસ વન થશે, પછી શું કરવાનું માઇનસ વન મૂકવાના, બરાબર છે। અહીંયા શું કરવાનું માઇનસ નિશાની મૂકવાની, પછી શું કરવાનું કે પહેલા કૌંસના બીજું પદ, એટલે કે બીજું પદ આ થયું, બરાબર, એનો ગુણાકાર પાછો બીજા કૌંસ સાથે કરવાનો, આખા કૌંસ સાથે કરવાનો, બરાબર છે। એટલે કે શું થશે માઇનસ એક કૌંસમાં એ પ્લસ વન થશે। ફરી રિપીટ કરું છું, પહેલા કૌંસનું પહેલું પદનો ગુણાકાર બીજા કૌંસ સાથે, એટલે કે એ કૌંસમાં એ પ્લસ વન થશે, માઇનસની નિશાની અહીંયા મૂકીશું, પછી શું કરીશું તો કે પહેલા કૌંસનું બીજું પદ એનો ગુણાકાર કોની સાથે કરવાનો, તો કે બીજા જે આખો જે કૌંસ છે એની સાથે કરવાનો, એટલે કે શું થશે માઇનસ એક કૌંસમાં એ પ્લસ વન થશે, બરાબર। હવે આનું તો આપણને સાદુરૂપ આવડે જ છે કે એ ગુણ્યા એ કેટલું થાય, એ સ્ક્વેર, એ ગુણ્યા એક કેટલા થાય, તો કે એ થાય, બરાબર। એવી જ રીતના હવે અહીંયા જોવાનું માઇનસ એક છે, તો કે માઇનસ એક ગુણ્યા એ કેટલા થાય, તો કે માઇનસ એ થાય, માઇનસ એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા પ્લસ વન તો કેટલા થશે માઇનસ એક થશે, શું થશે માઇનસ થશે, કારણ કે આ માઇનસ સાથે અંદર રાખું જો કૌંસમાં ગુણીએ તો કેટલા થશે માઇનસ એક થશે, અને અહીંયા માઇનસ એ થશે, બરાબર। હવે જોશો તો કે આ માઇનસ એના પ્લસ એ શું થશે જતા રહેશે, તો વધે કેટલા એ સ્ક્વેર માઇનસ વન, બરાબર। અહીંયા એ છે તે કોઈ સંખ્યા છે, બરાબર। હવે એ કઈ રીતના એનો ઉપયોગ કરવો એ આપણે દાખલામાં આપણે જોઈશું। તો પહેલાં આપણે શું કીધું છે અહીંયા કે બે ક્રમિક એકી અથવા તો કે બેકી સંખ્યાઓનો ગુણાકાર, બરાબર। તો અહીંયા આપણે બે એકી સંખ્યાઓનો ગુણાકાર લીધેલો છે, બરાબર છે। શું લીધું છે, બે એકી સંખ્યાનો ગુણાકાર, જો 3 અને 15 છે, બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુણાકાર છે, બરાબર। હવે હું આ 13 અને 15નો આપણે ગુણાકાર કરવો છે, તો હું આને કંઈક આ રીતના લખી શકું કે 14 માઇનસ 1 તો કેટલા થાય 13 થઈ ગયા, બરાબર। હવે એવી રીતના 15ને મારે લખવા છે, કઈ રીતના લખી શકું 14 પ્લસ 1 એટલે કે 14માં 1 ઉમેરે તો શું થાય 15 થઈ જાય, બરાબર, તો કે આ રીતના લખી શકાય, બરાબર। હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આ 14 આપણે લેવા અમુક સંખ્યા, આ તો ચલો આ નાની સંખ્યા હતી, મોટી સંખ્યા હતી કેવી રીતના આવી લેવાની, વચ્ચેલી જે મધ્ય સંખ્યા કેવી રીતના લેવાની, કે ભાઈ 14માંથી 1 બાદ કરો તો 13 આવે, 14માંથી એમાં 1 ઉમેરો તો 15 આવે, બરાબર। તો એક વસ્તુ તમારે યાદ રાખવાની કે બે ક્રમિક એકી સંખ્યાઓ લીધી હોય, બરાબર, એની વચ્ચે આવતી સંખ્યા છે એમાંથી તમારે બાદ કરવાના અને એમાં જ પાછા ઉમેરવાના, બરાબર છે, અને પછી તમારે સાદુરૂપ આપવાનું, બરાબર, એટલે 14 માઇનસ 1 ગુણ્યા 14 પ્લસ 1, બરાબર। હવે 14નો ગુણાકાર બીજા કૌંસ સાથે કરો, એટલે કે 14 કૌંસમાં 14 પ્લસ 1, ત્યાર પછી માઇનસની નિશાની અહીંયા મૂકો, હવે 1નો ગુણાકાર છે પાછો બીજા કૌંસ સાથે આખા સાથે કરો, એટલે કે 14 પ્લસ 1, બરાબર। હવે 14 ગુણ્યા 14 કેટલા થાય, 14નો વર્ગ થાય 14 ગુણ્યા 1, એટલે કે 14 થાય, હવે -1 ગુણ્યા 14 એટલે કેટલા થશે -14 થશે, -1 ગુણ્યા 1 તો કેટલા થશે -1 થશે, બરાબર। આ -14 અને આ +14 શું થશે જતા રહેશે, વધ્યા કેટલા 14² - 1 વધ્યા, બરાબર છે। હવે આપણે ડાયરેક્ટ લખવો તો પણ કઈ રીતના લખી શકો, તો કે અહીંયા આપણને ખબર છે કે 13 અને 15ની વચ્ચે, બરાબર, ડાયરેક્ટ મારે તમારે એક માર્ક્સમાં MCQ પૂછાય તો કઈ રીતના લખવાનું, તો કે 13 અને 15ની વચ્ચે આવતી સંખ્યા કઈ છે 14 છે, બરાબર, તો કે એ સંખ્યાને આપણે એ બરાબર લઈ લેવાની, એટલે કે અહીંયા 13 અને 14ની વચ્ચે આવતી સંખ્યા કઈ છે, સોરી 13 અને 15ની વચ્ચે આવતી સંખ્યા કઈ છે 14 છે, તો કે 14ને એ બરાબર લઈ લીધું આપણે, બરાબર છે, એટલે કે એ બરાબર 14. હવે એનો શું કરવાનો, પાછો વર્ગ કરવાનો, એનો વર્ગ એટલે કે 14નો વર્ગ થાય, બરાબર। હવે આ જે એનો જે વર્ગ છે, હવે એમાંથી પાછું શું કરવાનું -1 બાદ કરી લો, એટલે કે આમાંથી પણ 14માંથી પણ 14નો વર્ગ છે એમાંથી પણ શું થાય -1 બાદ કરી લેવાનો, બરાબર, એટલે કે જેવો આ બંને સ્વરૂપ એક જેવા લાગે છે,
बराबर एक आ स्वरूप ने एक आ स्वरूप बराबर शा माटे कारण के अहीं ए बराबर आपणे कोई चोक्कस संख्या लीधेली छे बराबर तमे डायरेक्ट पण करी शको छो जे मध्य बे संख्याओ जे क्रमिक एक ही आपेली होय बे की आपेली होय एनी मध्य संख्या एटले के वच्चे आवेली संख्या लेवानी बराबर ए वच्चे आवेली जे संख्या छे बराबर मध्य संख्या बराबर एनो शुं करवानो वर्ग करवानो ने एमांथी तमे बात कर दो एक बराबर एटले के आ प्रकारनुं तमने स्वरूप मळी जशे बराबर छे। तो आ एक सीम्पल तमारुं सूत्र याद राखवानुं छे के ए स्क्वेर माइनस वन बराबर कयुं आर्यु सूत्र याद राखवानुं छे ज्यां ए बराबर के लेवानी तो के बे क्रमिक एक ही होय अथवा के बे क्रमिक बे की संख्या होय एनी मध्य संख्या लेवानी एनो वर्ग करवानो ने एने माइनस एक कर देवाना बराबर एटले के जे जवाब आवशे ए तेर अने पंदर नो એટલે કે જે એકી સંખ્યા છે એનો ગુણાકાર થશે બરાબર એનો જવાબ થશે બરાબર છે। તો કે આ રીતના હતો જે એક બે ક્રમિક એકી અથવા તો કે બે ક્રમિક બે કી સંખ્યાઓનો ગુણાકાર। અમુક જે વિદ્યાર્થીઓને ડાયરેક્ટ જો ના ફાવતું હોય આ રીતના તો તે સાદુરૂપ આપણે જીવિત આપ્યું છે એવી રીતના આપીને પણ તે ગણી શકે છે જવાબ તો બંનેમાં સરખા જ આવશે બરાબર। હવે ત્યાર પછી આપણે જે પેટર્નો આવે છે એ જોઈએ પૂર્ણવર્ગ સંખ્યાઓ માટેની। તો જોઈએ અહીંયા पूर्णवर्ग संख्याओनी अन्य बीजी तराव आपेली छे बराबर। तो कई रीतना पेटर्न छे ए आपणे जोवानी छे बराबर। तो अहीं आपणे शरूआत करीए तो के जाणीए छीए आपणे एकनो वर्ग केटलो थाय तो के एक ज थाय छे। केटला थाय छे एक ज थाय आपणे बधा ज जाणीए छीए। तो अहीं लखीए एक बराबर। पछी 111 छे जो अहीं एक हतो तो अहीं एक एकड़ो आव्यो पछी अहीं बे एकड़ा छे तो क्यां सुधी जवानुं एक अने बे सुधी जवानुं बराबर। एक अने बे सुधी जवानुं त्यार पछी पाछू रिवर्स एटले के एक सुधी जवानुं शून्य लखवानो नहीं बराबर। बे एकड़ा हतो तो बे सुधी जवानुं एटले के एक अने बे अने त्यांथी पाछू रिवर्स एटले के एक ऊपर आवी गया बराबर। हवे त्यार पछी जो त्रण एकड़ा छे एक बे अने त्रण तो शुं लखवानुं अहींया एक बे त्रण पछी एनुं पाछू रिवर्स जवानुं एटले के बे अने एक बराबर छे। एवी रीतना जो चिकला एकड़ा छे एक बे त्रण अने चार तो के चार एकड़ा सुधी जाओ एक बे त्रण चार पछी पाछू रिवर्स त्रण बे एक। एवी रीतना पांच एकड़ा छे तो एक बे त्रण चार पांच पाछू रिवर्स चार त्रण बे एक बराबर छे। हवे त्यार पछी नेक्स्ट जोईए हजू के अहींया केटला छ एकड़ा छे तो आपणे छ सुधी जईशुं एक बे त्रण चार पांच छ पांच चार त्रण बे एक बराबर छे। आ रीतना પહેલાં જ્યાં જેટલા એકડા આપ્યા હોય એટલે તેટલા સુધી આપણે આગળ જવાનું અને ત્યાંથી પછી આપણે શું જવાનું રિવર્સ જવાનું। અહીંયા છ એકડા હતા જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ છ સુધી ગયા પછી ત્યાંથી પાછું આપણે રિવર્સ જવાનું એટલે કે પાછું પડવાનું બરાબર એટલે કે પાંચ ચાર ત્રણ બે અને એક બરાબર। તો આ રીતના કન્ટિન્યુ તમારે આપેલી હોય તમારે આગળ ગણતું જવાનું બરાબર। હું તમને હોમવર્કમાં સાત આંકડા માટે આપું છું સાત એકડા આપેલા હોય તેની માટે બે ત્રણ ચાર પાંચ છ અને સાત એનો વર્ગ કેટલો થાય બરાબર। તો કે આ રીતના જે આપણે પેટર્ન ચાલે છે એ મુજબ તમારે ગણવાનું છે બરાબર। જેટલા એકડા આપ્યા હોય ત્યાં સુધી જવાનું બરાબર ત્યાંથી પછી આપણે રિવર્સ જવાનું બરાબર। અહીંયા સાત આંકડા આપેલા છે સોરી સાત એકડા આપેલા છે બરાબર તો કે સાત સુધી જવાનું ત્યાં પછી છ પાંચ ચાર ત્રણ બે એક બરાબર। આ રીતના કન્ટિન્યુ પેટર્ન ચાલે છે। હવે ત્યાર પછી બીજી પેટર્ન છે બરાબર એ પણ જોવાની છે। તો અહીંયા સાતનો વર્ગ કેટલો થાય તો કે 49 બરાબર। હવે ત્યાર પછી જુઓ કે 67નો વર્ગ છે બરાબર। તો નકળો આપણે જાણતા હતા કે 7નો વર્ગ વખત કેટલો થતો હતો 49 બરાબર। તો કે હવે 67નો વર્ગ આપણે કરવો છે તો કઈ રીતના કરી શકીશું બરાબર છે। અને એમાં જુઓ પહેલામાં 6 નહોતો પહેલામાં 6 અંક નહોતો અહીંયા બીજામાં 6 અંક છે માટે તમારે આ પેટર્ન કઈ રીતના કરવાનું તો કે પહેલાં આંખો બંધ કરીને બંને છેડે એક છેડે 4 લખી દેવાના અને બીજે છેડે શું લખી દેવાના 9 લખી દેવાના બરાબર છે। હવે જુઓ 6 કેટલી વખત છે તો કે એક વખત છે તો કે એક વખત 4 લખવાના અને એક વખત 8 લખવાના। એક વખત 4 લખ્યા અને બીજી વખત 8 લખ્યા બરાબર છે। એટલે કે અહીંયા જે 67નો જે આખો જે વર્ગ છે બરાબર છે એ કેટલો થશે તો કે 4489 થશે બરાબર છે। એ રીતના હવે જો અહીંયા બે છગડા આવ્યા અહીંયા એક છગડો હતો તો આપણે શું કર્યું પહેલાં 4 અને 9 એક છેડે લખી દીધા પછી શું કર્યું તો એક છગડો હતો તો એક વખત 4 અને એક વખત 8 ઉમેર્યા બરાબર છે। પછી શું કર્યું હવે અહીંયા બે છગડા છે તો શું કરવાનું બે વખત 4 મૂકવાના અને બે વખત 8 મૂકવાના એટલે કે અહીંયા છેડા તો લખી જ દેવાના 4 અને 9 બરાબર। બે વખત 6 છે તો કે બે વખત 4 લખવાના અને બે વખત 8 લખવાના બરાબર। તો જે આવ્યો એ જવાબ થશે બરાબર છે। હવે એવી જ રીતના 3 વખત 6 છે અને 3 વખત 6 આવ્યા કેટલી વખત આવ્યા 3 વખત તો એક વખત અહીંયા 4 અને 9 તો લખી જ દેવાના હવે 3 વખત 6 એનો મતલબ શું કે 3 વખત તો 4 લખવા જ પડશે આપણે
ने त्रण वक्त आठ पण लखवा पड़शे, बराबर। तो जे आयो आपणो जवाब थशे। एवी ज रीतना जुओ केटली वक्त छे, चार वक्त छ छे, तो के अहींया चार अने नौ तो आपणे लखी दईए, तो चार चार वक्त छ एटले के चार चोगड़ा आपणे लखवा पड़े अने चार आठड़ा पण आपणे लखवा पड़शे, बराबर। आ आखो एनो शुं थशे, जवाब थशे। एवी ज रीतना जुओ केटला छगड़ा छे, तीन ने बे पांच, बराबर। तो पहला आपणुं काम शुं करवानुं, चार अने नौ मूकी देवाना। हवे केटला छगड़ा छे, पांच, तो के चार वक्त पांच मूकवाना छे, बराबर। पांच वक्त चार मूक्या, हवे पांच वक्त पाछा आठ पण मूकवाना, થઈ ગયા આઠ, બરાબર। જે આવે આનો જવાબ હશે, બરાબર। તો આ રીતના કન્ટિન્યુ પેટર્ન મૂકતું જવાનું, જેટલા છગડાઓની સંખ્યા વધતી જાય, બરાબર છે, એમ એટલી વખત ચાર મૂકતા જવાના, આઠ પણ એટલા જ મૂકતા જવાના, કન્ટિન્યુ આવી પેટર્ન ચાલતી જ રહેશે, બરાબર છે। તો કે હવે ને હવે પછી આપણે નેક્સ્ટ જોઈશું, જે સ્વાધ્યાય 6.1 છે તે આપણે જોઈએ। હવે શું કહે છે, જો સ્વાધ્યાય 6.1 છે, એમાં જો ક્વેશ્ચન નંબર એક, નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે, બરાબર। તો આપણે અગાઉના વિડીયોઝમાં થિયરીમાં જ્યારે ચાલતી હતી ત્યારે પણ કીધું હતું કે જ્યારે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક કયો મળશે તે આપણે શોધવું હોય તો આપણે શું કરતા હતા, ફક્ત જે સંખ્યા આપેલી હોય એનો જ વર્ગ કરતા હતા, બરાબર છે। અને જે જવાબ મળે એમાં જે એકમનો અંક હોય એ આપણો શું થતો હતો, જવાબ થતો હતો, બરાબર। તો આપણે અહીંયા આપણે લખવાનું છે, કઈ રીતે ના લખી શકાય તો જોઈએ, 81 છે, બરાબર। 81 જે સંખ્યા છે, બરાબર, એમાં એકમનો અંક શું છે, 8 છે, માટે આપણે લખીશું કે આપેલ આપેલ સંખ્યા સંખ્યા 81 માં એકમનો અંક કેટલો છે, 8 છે, કયો છે આપેલ, સોરી 1 છે, 8 નથી, બરાબર। આપેલી સંખ્યા 81 માં એકમનો અંક શું છે, 8 છે। આથી એકમના અંકનો વર્ગ કરવાથી, બરાબર, એકમના અંકનો શું કરીએ, વર્ગ કરીએ તો શું થશે, 1 × 1। વર્ગ કઈ રીતના જાણીએ છીએ, આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાને એના એ સંખ્યા વડે ગુણો તો એનો વર્ગ થાય, બરાબર। 1 × 1 એટલે કે 1 નો વર્ગ લખી શકાય, 1 નો વર્ગ કેટલો થાય, 1 થશે, માટે આપણે કહી શકીએ કે આપેલ સંખ્યા આપેલ સંખ્યા 81 માં 81 નો વર્ગ કરવાથી કરવાથી મળતો એકમનો અંક 1 છે, કેટલો છે, 1 છે, બરાબર। આ રીતના તમારે ગણવાના છે। ત્યાર પછી જોઈએ બીજા નંબરે, સેમ આ જ મેથડથી, અહીંયા કયો છે, 272 છે, એમાં એકમનો અંક કયો છે, તો કે 2 છે, તો અહીંયા લખવાનું આપેલ સંખ્યા 272 માં એકમનો અંક કેટલો છે, 2 છે, બરાબર। માટે અહીંયા લખવાનું કે એકમના એકમના અંકનો એકમના અંકનો વર્ગ કરવાથી એકમના અંકનો વર્ગ કરવાથી શું થશે, એકમના અંકનો વર્ગ કરવાથી કે 2 × 2 એટલે કે 2 નો વર્ગ લખી શકીએ, 2 નો વર્ગ કેટલો થાય, તો કે 4 થાય, બરાબર। તો આથી લખી શકીએ કે આપેલ સંખ્યા આપેલ સંખ્યા 272 નો વર્ગ કરવાથી મળતો એકમનો અંક એકમનો અંક કયો થશે, તો કે 4 થશે, કયો થશે, 4 થશે, બરાબર છે। તો કે આ રીતના જે આપણે સ્વાધ્યાય 6.1 માં ક્વેશ્ચન નંબર 1 અને 2 જોયો છે, બરાબર છે, આ જ રીતના સેમ મેથડ તમને એક્ઝામ આ જ રીતના જે ચોપડીના જે કુલ કેટલા છે આ સેમ મેથડના 10 એક્ઝામ્પલ છે, મેં એમાંથી મેં તમને 2 ગણાવ્યા છે, બાકીના જે 8 એક્ઝામ્પલ છે જે તમારે જાતે પ્રયત્ન કરવાનો રહેશે, બરાબર। જે રીતના પહેલાં 2 લખ્યા છે એ જ રીતના, ખાલી રકમ બદલાશે, બાકી મેથડ તો બધામાં આ જ રહેશે, બરાબર છે। તો હવે ત્યાર પછી આપણે જોઈશું, તો કે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 જોઈએ। ક્વેશ્ચન નંબર 2, નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણવર્ગ સંખ્યાઓ નથી, કારણસર જણાવવાનું છે, બરાબર। તો એમાં આપણે એક નોંધ વસ્તુ યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7, 8 હોય તો તે સંખ્યા ક્યારે પૂર્ણવર્ગ થશે નહીં, બરાબર। એટલે કોઈ સંખ્યા હોય અને એમાં જો એકમનો અંક 2, 3, 7 અને 8 હોય
तो ते संख्या क्यारे पण पूर्णांक थशे नहीं, बराबर। अने बीजू एक छे नियम के कोई संख्या में शून्यनी संख्या एक ही होय, बराबर, कोई संख्या आपेली होय एनी पाछळ जे शून्य होय छे एनी संख्या जो एक ही होय तो ते पूर्णवर्ग थशे नहीं, बराबर छे। ने आ नियमनो उपयोग करीने आपणे दरेके दरेक जे एक्जाम्पल छे ए आपणे सॉल्व करवाना छे। तो अहींया जुओ 1057 छे, बराबर छे। तो एमां आपणे जो एकमनो अंक कयो छे 7 छे। तो आपणे हाल ज वात करी के जे संख्यानो एकमनो अंक 2 3 7 અને 8 હોય છે, બરાબર, તે સંખ્યા ક્યારે પૂર્ણવર્ગ થશે નહીં, બરાબર છે। તો અહીંયા લખીશું આપણે કે 1007માં એકમનો અંક 7 હોવાથી તે પૂર્ણવર્ગ થશે નહીં, બરાબર છે, તે પૂર્ણવર્ગ થશે નહીં। હવે ત્યાર પછી એવી જ રીતના જોવાનું છે, કારણ કે આપણે ઉપર તો પહેલેથી આપણે નિયમ તો લગાવી દીધેલો છે, લખી દીધેલો છે, એટલે કે બધા માટે આ નિયમ લાગુ પડશે, બરાબર। પછી આપણે ડાયરેક્ટ એનો જવાબ જ લખવાનો રહે, આપણે કારણ તો પહેલેથી આપણે દર્શાવી દીધું છે કે શા માટે થશે અને શા માટે નહીં થાય એ માટે પૂર્ણવર્ગ સંખ્યાઓ, બરાબર। એનું કારણ પહેલાં ઉપર લખી દીધેલું છે, એટલે જવાબમાં ફક્ત આપણે આટલું જ લખીશું। હવે ત્યાર પછી જોઈએ કે 23453 છે, એમાં એકમનો અંક કેવો છે 3 છે, તો અહીંયા લઈએ તો કે અહીંયા એકમનો અંક 3 છે, એટલે કે આડિયા નિયમનું એનું શું થાય છે પાલન થાય છે, એટલે કે જો 2, 3, 7, 8 હોય તો તે સંખ્યા પૂર્ણવર્ગ થશે નહીં, તો એમાં 3 આવી જાય છે માટે આ સંખ્યા પણ પૂર્ણવર્ગ થવાની નથી, એટલે કે 23453માં એકમનો અંક 3 હોવાથી તે પૂર્ણવર્ગ થશે નહીં, બરાબર છે। તો કે આ રીતના છે જે બાકીના જે કુલ તમને 8 જેટલા પેલા 8 જેટલા એક્ઝામ્પલ આપેલા છે એ આ સેમ મેથડથી આજે આપણે બે જે નિયમ લખાવેલા છે એની ઉપર જ આધારિત છે, બરાબર છે। અને બાકીના જે એક્ઝામ્પલ છે એ તમારે જાતે પ્રયત્ન કરવાના રહેશે, બરાબર। 2 એક્ઝામ્પલ ગણ્યા છે, બાકીના સેમ જે બધા જ જે 8 એક્ઝામ્પલ છે, બરાબર, કુલ એમાંથી મેં 2 ગણાય તો બાકીના જે 6 એક્ઝામ્પલ છે એ સેમ આ જ મેથડથી તમારે ગણવાના રહેશે, બરાબર છે। આ 2 નિયમનું પાલન કરવું થતું હોવું જોઈએ, બરાબર, કે એકમનો અંક 2, 3, 7, 8 હોય, બરાબર, તો પણ તે સંખ્યા ક્યારે પૂર્ણવર્ગ થશે નહીં, અને જો સંખ્યામાં શૂન્યોની સંખ્યા કેવી હોય એકી હોય, બરાબર, તો પણ તે સંખ્યા ક્યારે પણ પૂર્ણવર્ગ થશે નહીં, બરાબર। એવું પણ આપણે એક ઉદાહરણ જોઈએ કે જેમાં શૂન્યોની સંખ્યા એકી હોય, જોઈએ આપણે એવું એક ઉદાહરણ જોઈએ કે આ બીજો જે ક્વેશ્ચન છે એમાં જો 64000 છે તો એમાં શૂન્યોની સંખ્યા શું છે, તો કે એકી સંખ્યામાં શૂન્ય છે, કેટલા શૂન્ય છે 3, અને 3 કેવી સંખ્યા છે એકી સંખ્યા છે, માટે 64000 છે એ પણ તે પૂર્ણવર્ગ થશે નહીં। શા માટે નહીં થાય, કારણ કે તેમાં એક એકમનો અંક જે શૂન્યની જે સંખ્યા છે તે કેવી છે એકી સંખ્યામાં આપેલી છે, બરાબર છે। જો 2 એકી સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા પૂર્ણવર્ગ હોય તો તેની જે સંખ્યા છે શૂન્યોની સંખ્યા છે તે કેવી હોય, તો કે 2 એકી સંખ્યામાં હોય, કોઈ દિવસ એકી સંખ્યામાં હોય નહીં પૂર્ણવર્ગ સંખ્યા, બરાબર છે। આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, કોઈ પણ સંખ્યા જો પૂર્ણવર્ગ હોય, બરાબર, તો તેના શૂન્યોની સંખ્યા 2 એકીમાં હોય, પરંતુ અહીંયા તો એકી આપેલી છે, એકી સંખ્યામાં શૂન્યોની સંખ્યા આપેલી છે, માટે આ જે 64000 છે એ ક્યારે પણ પૂર્ણવર્ગ થશે નહીં, બરાબર છે। તો કે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 6.1માં ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 સુધી જોયું, અને આગળ 2 થિયરી આપણે પેટર્નો જોઈ, બરાબર છે। હવે ત્યાર પછી આપણે જે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય જે 6.1 છે, બરાબર, એમાં ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 તો આપણે જોયું છે અત્યારે, બરાબર, બાકીનું આપણે ક્વેશ્ચન 3થી આપણે શરૂઆત કરીશું। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।